ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ જુઓ હવે મોટા દાખલાઓ જે ગણતા હતા એમાં દાખલા નંબર અગિયારમો દાખલા નંબર જેમાં પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર તો પેલા તો મૂડીનું પ્રમાણ એટલે પ્રેરણા રકમમાં જોતા રહેજો ટેક્સબુકમાં પ્રેરણાની મૂડી હતી પચાસ હજાર ને પિયુષની દોઢ લાખ એટલે એને એક જેમ ત્રણનું પ્રમાણ કહેવાય નફો નુકશાન વેચવાનું પ્રમાણ કેટલું એક જેમ ત્રણ એક પાકું સરવૈયુ આપ્યું અને પેરેગ્રાફમાં બોલે છે એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ પોયણી પોયણીને એક પંચપાંશ ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો એટલે જૂના ભાગીદારો બે હતા પ્રેરણા અને પિયુષ નવો આવનાર ભાગીદાર પોયણી અને એને એક પંચમાંશ ભાગ આપવાનો એની શરતો નીચે પ્રમાણે છે તો પહેલું બનાવી દઉં પુનઃ મૂલ્યાંકન ખાતું વિગત રકમ વિગત રકમ બીજું બનાવી દીધા ભાગીદારોના મૂડી ખાતા એમાં વિગતુષ પ્રેરણા પિયુષ અને પોયણી આ ઉધાર આ જમા ત્રીજું રોકડ બેંક ખાતું વિગત રકમ વિગત અને રકમ ચોથું તારીખ એકત્રીસ ત્રણ સોળ ના રોજનું પ્રવેશ બાદનું એટલે આ પોણીના પ્રવેશ બાદનું પાકું સરવૈયુ ઓકે તો આ ચાર ત્રણ ખાતા અને પાકું સરવૈયુ બનાવી દઈએ આપણે બાળકો અને દાખલો ગણવા માટેના આપણા ચાર સ્ટેપ દાખલો ગણવા માટે ચાર સ્ટેપ પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી બીજું સ્ટેપ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક ત્રીજું સ્ટેપ ભેગો કરેલો નફો અને ભેગી કરેલી ખોટ એ વહેંચી દો અને ચોથું સ્ટેપ નીચેની શરતો વાંચતા જાઓ તો પહેલું સ્ટેપ મૂડી તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા પ્રેરણાની મૂડી પચાસ હજાર પિયુષની મૂડી દોઢ લાખ પોયણીમાં ડેશ બીજું સ્ટેપ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા જોઈ લો રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી છે આઠ હજાર બસો પચાસ રોકડ પચાસ થયેલો મૂડી દેવા બાજુ આપ્યા હોય સાત નામ અનામત ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ મૂડી અનામત આકસ્મિક અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી રોકાણ અનામત રોકાણ વધગઢ ભંડોળ એટલે રોકાણ અનામત તો આમાંનું કંઈ પણ હોય તો એને જમા બાજુ વેચી દેવાય તો જુઓ આપ્યું છે અનામતો અનામતો આપી છે ત્રીસ હજાર આપી છે એને એક જેમ ત્રણ પ્રમાણે વેચો તો પંચોતેરસો અને બાવીસ હજાર પાંચસો બસ એક જ ભેગો કરેલો નફો હતો સામે મિલકત લેણા બાજુ જોઈ લેવાનો મિલકત લેણા બાજુ ભેગી કરેલી ખોટ અને જૂની પાઘડી

જૂની પાઘડી પણ નથી તો છેલ્લે ચોથું સ્ટેપ ચોથું સ્ટેપ નીચે આપેલી શરતો વાંચતા જવું અને એ શરતો જે આપી હોય ને ચોથો સ્ટેપ પ્રમાણે નીચેની શરતો હવે એ શરતોમાં બીજું કંઈ ન હોય પહેલું હોય નવા ભાગીદારે લાવેલી મૂડી બીજું હોય પાઘડી અને ત્રીજા નંબરે હોય પુનર્ગઠનની શરતો તો જુઓ પહેલું વાંચી લઈએ ત્યારે પહેલું જોઈ લઈએ મૂડી વિશે શું કહે છે તો નવો ભાગીદાર પોયણી પોયણી પોતાની મૂડીના બાસઠ હજાર પાંચસો રૂપિયા રોકડા લાવે છે પોતાના ભાગની મૂડી લાવે તો રોકડ આવે તો રોકડ બેંક ખાતામાં ઉધાર અને એના મૂડી ખાતામાં જમા નવો ભાગીદાર મૂડી લાવે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ જો લખ્યું પોયણીના મૂડી ખાતે બાસઠ હજાર પાંચસો અને એની મૂડી આવે એટલે એના મૂડી ખાતામાં જમા બાજુ જમા બાજુ લખવાનું રોકડ બેંક ખાતે રોકડ બેંક ખાતે પણ પોયણીના ખાનામાં બાસઠ હજાર પાંચસો તો મૂડી આવી ગઈ એટલે રોકડ ખાતામાં ઉધાર એના મૂડી ખાતામાં જમા પછી બીજો મુદ્દો હોય બીજો મુદ્દો હોય પાઘડી જુઓ અને પોતાના ભાગની પાઘડીના ચોવીસ રોકડા લાવ્યો અને એમાંની સાહીઠ ટકા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી ગયા પેલા તો ચોવીસ હજાર રૂપિયા રોકડા લાવ્યો અને રોકડા લાવે એટલે બે આમ નોંધ બે આમ નોંધ પેલું તો રોકડ આવે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે ચોવીસ હજાર રોકડ ખાતામાં ઉધાર બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે ચોવીસ હજાર ચોવીસ હજાર અને બીજી આમલોની ખતવણી કરી લઈએ તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર હોય એ બે જૂના ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા થાય તો રોકડા લાવે એટલે બે આમલોની ખતવણી કરી લેવાની પેલું રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે અને મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પણ ચોવીસ હજારમાંથી એક જેમ ત્રણ પ્રમાણે કારણ કે ત્યાગનું પ્રમાણ વિશે કોઈ માહિતી આપી નથી તો જે જૂનું પ્રમાણ એને જ ત્યાગ સમજી લેવાનો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ તો એને આપણે એક જેમ ત્રણ પ્રમાણે વેચી દઉં તો એમાંથી છ હજાર રૂપિયા પ્રેરણાને મળે અઢાર હજાર રૂપિયા પિયુષને મળે ચોવીસ હજાર રૂપિયા જે પાઘડીનું પ્રીમિયમ નવો ભાગીદાર લાવે એમાં છ હજાર રૂપિયા એ પ્રેરણાને મળે અઢાર હજાર રૂપિયા પિયુષને મળે ઓકે તો આ પાઘડીના રોકડા લાવ્યો એની વાત કરી અને એ જે લાવ્યા એની સાહીઠ ટકા રકમ જૂના ભાગીદારો લઈ ગયા તો લઈ જાય એટલે મૂડી ખાતામાં ઉધાર અને રોકડ ખાતામાં જમા લઈ જાય તો મૂડી ખાતામાં ઉધાર બાજુ અને રોકડ ખાતામાં જમા બાજુ તો જુઓ અહીંયા લખશું ઉધાર બાજુ રોકડ બેંક ખાતે રોકડ બેંક ખાતે આ લાવ્યા હતા છ હજાર એના સાઈઠ ટકા એટલે છત્રીસો લઈ જશે લાવ્યા ત્યારે આના ખાતામાં અઢાર હજાર હતા એના સાઈઠ ટકા એટલે દસ હજાર ને આઠસો લઈ જશે તો આ છ હજાર ના સાહીઠ ટકા એટલે અને અઢાર હજાર એક હજાર એસી લઈ જાય તો મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ બેંક ખાતે છત્રીસો અને દસ હજાર આઠસો અને તરત જ રોકડ ખાતામાં જમા બાજુ રોકડ ખાતામાં જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે છત્રીસો અને પિયુષ મૂડી ખાતે દસ આઠસો એટલે પ્રેરણા લઈ જાય છત્રીસો પિયુષ લઈ જાય દસ આઠસો પાઘડીનો મુદ્દો પૂરો થાય એટલે તરત જ પુનર્ગઠનની શરતો જુઓ સ્ટોક અને યંત્ર ની બજાર કિંમત અનુક્રમે વીસ હજાર અને એક લાખ વીસ હજાર તો પેલા તો સ્ટોક જોઈ લો સ્ટોક ચોપડે હતો સત્તર હજાર અને પાંચસો અને એની હવે કિંમત ગણવાની વીસ હજાર તો સ્ટોકમાં પચીસસો નો વધારો થયો તો જુઓ અહીંયા વધે મિલકત તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ સ્ટોક ખાતે પચીસસો વધી ગયા યંત્ર જુઓ હતું એક લાખ સાત હજાર પાંચસો અને હવે એની બજાર કિંમત એક લાખ વીસ હજાર એટલે બાર હજાર અને પાંચસો વધ્યા તો યંત્ર ખાતે વધારો બાર હજાર પાંચસો અને સ્ટોકમાં વધારો થયો દેવાદારો પર દસ ટકા ખાલખાદ અનામત અને બે ટકા વટાવ અનામત રાખવી છે તો જુઓ દેવાદારો હતા ત્રીસ હજાર ત્રીસ હજાર એના દસ ટકા એટલે ત્રણ હજાર ઘાલખાદ અનામત થાય અને ત્રીસ માંથી ત્રણ હજાર અનામત બાદ કરો એટલે સત્યાવીસ હજાર વધે એના બે ટકા સત્યાવીસ હજારના બે ટકા એટલે 540 ચાલીસ એ વટાવ અનામત થાય તો અહીંયા ઉધાર બાજુ લખી દે ઘાદ અનામત કેટલી તો ત્રીસ ના દસ ટકા એટલે ત્રણ હજાર અને વટાવ અનામત કેટલું તો ત્રીસ હજારમાંથી આ ત્રણ હજાર ઘાલખાદ અનામત બાદ કરો એટલે સત્યાવીસ હજાર અને એના બે ટકા એટલે પાંચસો ચાલીસ ઓકે પછી કહે છે લેણદારમાં લેણદારને ત્રીસ હજાર ચૂકવવા પડશે તો જુઓ લેણદારો હતા ચાલીસ હજાર અને એમાંથી ત્રીસ હજારને ચૂકવવા પડશે તો દસ હજાર દેવું ઘટી ગયું અને દેવું ઘટે તો જમા બાજુ જમા બાજુ લેણદારો ખાતે ઘટાડો દસ હજાર પછી મકાનની કિંમતમાં પંદર ટકાને ફર્નિચરમાં વીસ ટકા વધારો કરો તો જુઓ મકાન હજાર નેવું હજાર અને એના પંદર ટકા એટલે તેર હજાર અને પાંચસો થાય નેવું ના પંદર ટકા એટલે તેર હજાર પાંચસો એ વધી જશે તો મકાન ખાતે વધારો તેર હજાર પાંચસો અને ફર્નિચર હજાર પાંચસો એના વીસ ટકા એટલે પાંત્રીસો તો ફર્નિચર ખાતે વધારો પાંત્રીસો પછી કે છેલ્લે ચારસો સાઠ રૂપિયા મજૂરી ચુકવવાની બાકી છે અને ચૂકવવાનું બાકી દેવું એટલે દેવું વધે અને દેવું વધે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચૂકવવાની બાકી મજૂરી ચૂકવવાની બાકી મજૂરી ચારસો સાઠ ચૂકવવાની બાકી મજૂરી ચારસો સાઠ બસ બીજી કોઈ વિગતો છે નહીં તો મિત્રો પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ જમા બાજુનો ટોટલ બેતાલીસ હજાર એજ ટોટલ અહીંયા મૂકી દો બેતાલીસ હજાર એમાંથી માઇનસ ત્રણ હજાર માઇનસ પાંચસો ચાલીસ માઇનસ ચારસો સાહીઠ તો ડિફરન્ટ આવશે અડત્રીસ હજાર આ જે ડિફરન્ટ આવે એને કહી દો નફો નફો કયું પ્રમાણ હતું એક જેમ ત્રણ નીચે બેના નામ લખી દો પ્રેરણા અને પિયુષ તો અડત્રીસ હજારને એક જેમ ત્રણ પ્રમાણે વેચી દો ગુણ્યા એક ભાગ્યા ચાર અડત્રીસ હજાર ને ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર તો પ્રેરણાનો નફો આવે પંચાણુસો અને પિયુષનો નફો આવે અઠ્યાવીસ હજાર પાંચસો ઓકે આ નફો અહીંયા જમા બાજુ લાવી દેવાય તો અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ લખી દેવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે પ્રેરણાનો નફો નવ હજાર પાંચસો પિયુષનો નફો અઠ્યાવીસ હજાર પાંચસો પોયણીમાં ડેશ હવે બંધ કરવાના મૂડી ખાતા હવે બંધ કરવાના મૂડી ખાતા તો પ્રેરણાનો ટોટલ તોતેર હજાર પિયુષનો ટોટલ બે લાખ ઓગણીસ હજાર અને પોયણીનો ટોટલ બાસઠ હજાર પાંચસો એ જ ટોટલ ઉધાર બાજુ મૂકી દીધા પ્રેરણા તોતેર હજાર પિયુષ બે લાખ ઓગણીસ હજાર પોયણી બાસઠ પાંચસો અને તોતેર હજારમાંથી છત્રીસો બાદ કરી દો તો ડિફરન્ટ ઓગણ હજાર ચારસો એની મૂડી મળે પછી બે લાખ ઓગણીસ હજારમાંથી દસ હજાર આઠસો બાદ કરો તો ડિફરન્ટ બે લાખ આઠ હજાર બસો એની મૂડી મળે અને બાસઠ હજાર પાંચસો એ જ એનો ડિફરન્ટ આવશે તો બાકી આગળ લઈ ગયા જેને કહેવાય આખરની મૂડી પ્રેરણાની મૂડી ઓગણ ચારસો પિયુષની મૂડી બે લાખ આઠ હજાર બસો અને પોયણીની મૂડી બાસઠ હજાર પાંચસો આ ત્રણેયની મૂડી પાકા સરવૈયામાં લાવી દો પહેલું લખી દો મૂડી પ્રેરણાની ઓગણ ચારસો પિયુષ બે લાખ આઠ હજાર બસો અને પોયણી બાસઠ હજાર પાંચસો ટોટલ ત્રણ લાખ ચાલીસ હજાર અને સો રૂપિયા મૂડી કુલ મૂડી હવે રોકડ ખાતું બંધ કરી દઈએ એનો ઉધાર બાજુનો ટોટલ ચોરાણું હજાર સાતસો પચાસ એ જ ટોટલ જમા બાજુ મૂકી દીધો અને એમાંથી માઇનસ છત્રીસો અને માઇનસ દસ હજાર આઠસો તો ડિફરન્ટ આવે બાકી આગળ લઈ ગયા એંશી હજાર ત્રણસો ને પચાસ અને આખરની રોકડ શિલ્લક કહેવાય કે બેંક શિલ્લક કહેવાય અને એને મિલકત લેણા બાજુ મૂકી દો જુઓ રોકડ બેંક રોકડ બેંક એંશી હજાર હવે જૂનું સર્વે જોઈ લો નવું બનાવી દે જૂનું જોતા જજો તો મૂડી તો લખી દીધી પછી અનામત ભંડોળ વેચી ગયું પછી લખી દો લેણદાર લેણદાર હવે ચાલીસ હજારના હતા પણ દસ ઘટી ગયા એટલે ત્રીસ હજાર ત્રીસ હજાર પછી ચૂકવવાનો બાકી ખર્ચ એમના પંદરસો અને જે વધારાની શરતો હતી એમાં છેલ્લે ચૂકવવાનો બાકી મજૂરી ખર્ચ આપેલો છે તો એ લખી દઉં ચૂકવવાનો બાકી મજૂરી ખર્ચ ચારસો સાઠ ચારસો જે ચોપડે નહોતો નોંધેલો એટલે આપણે નોંધવા પડે બરાબર સામે મિલકત લેણા બાજુ જોતા જાવ જૂના સરવૈયામાં જોતા જાવ નવું બનાવી દઈએ તો પહેલું જ મકાન હવે હતું અને એમાં બીજા તેર હજાર પાંચસો વધ્યા તો મકાન થઈ ગયું એક લાખ ત્રણ હજાર પાંચસો નેવું હજાર હતું અને બીજા મકાનમાં અહીંયા જોઈ લો તોય ખબર પડે તેર હજાર પાંચસો નો વધારો થયો એટલે એક લાખ ત્રણ હજાર પાંચસો ફર્નિચર સત્તર હજાર પાંચસોનું હતું અને બીજા પાંત્રીસો વધ્યા અહીંયા જોતું જવાનું પાંત્રીસો વધ્યા એટલે એકવીસ હજાર પછી યંત્ર એક લાખ સાત હજાર પાંચસો નું હતું અને બાર હજાર પાંચસો વધ્યા બાર પાંચસો વધ્યા એટલે એક લાખ વીસ હજાર સ્ટોક સત્તર પાંચસો નો હતો અને પચીસો વધ્યો પચીસો વધ્યો એટલે વીસ હજાર પછી રોકડ બેંક એ તો આ રોકડ ખાતામાંથી આવી ગઈ પછી દેવાદારો દેવાદારો ત્રીસ હજારના હતા એમાંથી ઘલખાદ અનામતના ત્રણ હજાર બાદ થયા અને વટાવ અનામતના પાંચસો ચાલીસ બાદ થાય તો દેવાદારો ડાયરેક્ટ મેં બાર મૂકી દીધા છવ્વીસ હજાર ચારસો ને સાહીઠ પણ મિત્રો ખરેખર તો દેવાદારો અંદર બતાવવાના ત્રીસ હજાર માઇનસ ખાલખાદ અનામત ત્રણ હજાર અંદર જ રાખવાના સત્યાવીસ હજાર માઇનસ વટાવ અનામત પાંચસો ચાલીસ અને પછી બહારના ખાનામાં મૂકવાના છવ્વીસ હજાર ચારસો સાહીઠ બરાબર પણ મારે થોડી જગ્યાનો અભાવ હતો એટલે મેં ડાયરેક્ટ બહાર મૂકી દીધા છે ઓ તો દેવાદારો ડાયરેક્ટ મેં બહાર મૂકી દીધા બાકી એની ગણતરી આપણે અંદર રાખવાની એમાંથી કાલખાદ બાદ કરવાની અને કાલખાદ અનામત બાદ કરવાની અને વટાવ અનામત આ ત્રણમાંથી કંઈ પણ હોય બાદ કરી અને પછી બહાર મૂકવાના પણ મેં જગ્યા થોડી નહોતી મારે એટલે મેં ડાયરેક્ટ બહાર મૂકી દીધા છો અને છેલ્લે જોઈ લો મળવાની બાકી આવક સાતસો ને પચાસ અને હવે પાકા સરવૈયાનો બે બાજુનો ટોટલ ચેક કરી લેજો મેં નથી લખ્યો પણ તમે બે બાજુ ચેક કરી લેજો બંને બાજુ સરખો થઈ જશે અને કેટલો થશે હું તમને કહી દઉં ત્રણ લાખ બોતેર હજાર અને સાહીઠ ત્રણ લાખ બોતેર હજાર સાહીઠ બંને બાજુ ટોટલ જોઈ લેજો ત્રણ લાખ બોતેર હજાર અને સાઠ રૂપિયા મળશે ઓકે તો આ જ દાખલો વિદ્યાર્થીઓ બે વખત તમે જાતે ગણી જજો